गुड मॉर्निंग भाई, जय द्वारकाधीश, जय श्री राम। स्वागत छे एक नवा व्लॉग नी अंदर। तो हजी आपणे खाली गुड मॉर्निंग थे छे एटले उठीने ब्रश करीने चा पीधो हे अने राम भाई अत्यारमां जाय हे भाई वाड़ी हे, बीजी एक आगळ वाड़ी हे यहाँ जीरुं नेदवा माटे। तो उठीने आपणे चा पी लीधो, मैं कीधुं व्लॉग स्टार्ट कर दई। सवारमां वाग्या छे 8 अने काल राते वयुं छे ने केटला वागे खबर, 11 वागे वो भाई अँ थी भाईबंद फोन आया एक बेना एट गो पाछो आयो 3:30 वागे। त्या सुधी भाई बधा बैठा रही बातचीत करी, एट काल राते पछी कई सीने ज ना लीधो, बधा बैठा था बात करती थी। पाछा आजे राते पण बधा भेगा थवाना है, तो जोई भाई केटला भेगा कून कून। काल तो केटला 7-8 जणा हता। अने अत्यारे भाई आपणे अहीं राम भाईनी वाड़ी है, तमे जोई शको छो भूकान ढीगलो पड्यो है, आगळ जीरुं है, हमणां जीरुं तमने बताऊं। अने अहींया भाई डूंगरी ने एवुं थोड़ुं बक्कालो ने एवुं बधुं वावल छे। वाह भाई, काल राते वरसाद आव्यो ने भाई, राते छाटा आवा चालू थई गया, तो फटाफटा कागळ ढाक्युं। अहींया एटली थोड़ीक मांडवी पड़ी है, बाकी दा वेची नाखी। चकला भाई आवी ग्या है, तो आपणा ખેડૂતની ભાઈ એક દેશી ભાઈ અહીંયા તમે જોઈ શકો છો, બધામાં કાગરિયા બધું એવું રાખી દીધું છે। ચકલા ન વેસે કઈ કો જીરું બરબાદ કરી દીધા હે, ચકલા બેઠ ગયા તો જીરું હો ગયા બરબાદ। તો ભાઈ અહીંયા મકાઈ અને ઘુંધરીના ભાઈ બે ત્રણ ક્યારા છે। અને આગળ તમે આ જોવો ને એ બધું જીરું છે। તો રામભાઈ જીરું તમને બતાવી દઉં, પેલા કેવડું થયું નાનું, કેટલું આ ભૂકો પડ્યો હે હજી વાઈગા હે, તમે જોઈ લો ભાઈ, હજી પોણા 9 વાઈગા હે, 9મી વાર હે। અને જીરું તો હજી ભાઈ તમે જોઈ કેવડું કેવડું થયું હે, ઝીંકું હે હજી। ચકલા જો ઓલી બાજુ થારી વાગે હે ભાઈ, ચકલા આવે એટલે ચકલાને ઉડાડે હે ચારે બાજુ, બાકી આવી રીતના કાગળિયા ને બધેમાં રાખી દીધા ભાઈ। તો અત્યારે આવ્યો તો ભાભાની વાડીએ, અને આજ ગધડીનો વરસાદ આવે એવું લાગે છે ને ભરતભાઈ ને વાડી અત્યારે આપણે આવ્યા હતા, અહીંયા ટ્રેક્ટર આલે હે, અને આજ વરસાદ આવતો હોય ને આમ આવતો હોય, એટલે કાલ રાતે છાટા આવ્યા હતા, પણ વરસાદ આવવાનો હોય ને એવું લાગે, આદર થઈ ગયો હે ચારે બાજુ, તો વરસાદ ગમે ત્યારે આવી શકે। અને ભૂકો ને જતા એમને પડ્યું હોય બધું, અમુકના હે ને બુલેટ છે ને બુલેટ એ ડ્રીમ હોય, તો બુલેટ ભાઈ આપણે લેવું છે, અને અમારા ભરતભાઈ પાસે બુલેટ છે પણ જોઈ લઈએ તમે। અહીંયા આખું મારું યુટ્યુબનું નામ લખવું હોય ને તો લખાઈ જાય, તો મેં કીધું હાલો ભાઈ જાક સાફ કરી નાખીએ, કેમ કે આપણે છે ને ભરતભાઈને કીધા વગર બુલેટ એનું લઈ જાય અહીંયા અટાણે, આપણી પાસે અહીંયા મોટરસાઇકલ છે નહીં, અને ગાડી લઈને ઘણી ગાડી લઈને જવું આપણે પોહા છે નહીં, એટલે જાક સાફ બાફ કરી નાખી પછી જઈ આપણી વાડી। જો કે એ વાડી તમે કોઈ દી એકાદી બે વાર જોયો હે, પણ હવે તમને હું બતાવું હાલ આ મોજા ઇસે બોલતે હે લોહા, લોહા પિઘલા કે ઉસકા આકાર બદલ દેતા હે। ભાઈ તો પહોંચી ગયા આપણી વાડીએ, જો કે ગામડાઓમાં છે ને એવી બધી વાત હોય છે કે અમુક વાડી હોય કે ગામની આ સાઈડ હોય ને આ રીતના ઓળખાતી હોય, ઓલી સાઈડ હોય ને ઓલી રીતના ઓળખાતી હોય, ગામડામાં રહેતા હોય બધાને ખબર જ છે। તો અમારા ગામથી દરિયા સાઈડની જેટલી બધી વાડી હોય ને એને ખેતર તરીકે ઓળખાય ઓલી બાજુની, પછી આ બાજુ છે રોડની આ સાઈડ, મતલબ કે દરિયાની ઓપોઝિટ સામેની સાઈડ, એ બધી ધોખો, એટલે અત્યારે અમારી જે આ વાડી છે એ ધોખો છે। તમે અમારી વાડી જો આ એક બે વખત હું આવી ગયો હું, તમને ખબર હોય ને તો બહુ પહેલાંના મારા વ્લોગ છે ને એમાં એક બે વખત iPhone 13 નવો લીધો હતો ને એનું ટેસ્ટિંગ કર્યું હતું, તળાવની અંદર પાણીમાં નાખીને આ વાડીએ કર્યું હતું। તો તમે જોઈ શકો છો આ વાડી છે આપણી, અહીંથી ચાલુ થાય તે વાહ સુધી, વાહ એક છે ને તળાવ જેવું છે, તળાવ જ છે એક પ્રકારની, તો એ તમને બતાવું। અને ભાઈ શું વાત છે, અહીંયા પાણી હાલતું હતું આપણે અત્યારે ઓલમોસ્ટ, અમારે જીયા વાવે છે ને એ ભાઈ વાવે છે, અમારા કુટુંબિક ભાઈઓ છે ને એ, તો પાણી લગભગ મને એમ લાગે હજી બંધ કરીને ગયા, કેમ કે હજી હુકાણું નથી જો, બાકી તમે જોઈ શકો અત્યારે આ બાજુ, નહીં તો તમારી સાઈડની તો ખબર નહીં આવે, કમેન્ટ કરજો, બાકી અહીંયા તો ભાઈ બધે ઉપર ફરફરિયા બાંધેલ જ છે, એટલે ચકલા ના આવે ને એવી રીતના, અને તમે આમ તમને એવું દેખાય કે ના દેખાય
જોઈ લ્યો, ધાણા વાવલ છે અને પાણી ચાલુ છે ભાઈ. વાહ, હમણાં જ તમને મેં બતાવ્યું અહીંયા પાણી ચાલુ હતું. અને કેમાંથી પાણી આવે તો કે આ જોઈ લ્યો, આ તરાવડું છે અને વચમાંથી બોલા ભાઈ ને જમીનમાંથી ભાઈ તરાવડું આ બાજુ આવા પડવા પડવા આવી ગયું. એટલે કે હવે આમ તમે જોવો તો પોલીસ સાઈડથી ભાગ આવી જ ગયો આખો. આ મશીનને હે ત્યાંથી ભાઈ પાણી જાય આપણે સૂટે સૂટ. બતાવું તમને આમ સાઈડમાંથી બતાવું ને તમને એમ થાય ઓ બાપો બાપો આ શું છે એમ થશે. વેઇટ જો ભાઈ, આ બહુ પહેલાંની તરાવડી છે અને પછી અહીંથી વચમાં વરસાદ ને કેમક આવ્યું ને એમાંથી થોડુંક નમ્યું અને પછી અડધો જાજો પાર્ટ આ સાઈડથી લઈ લીધો. એટલે કે બહુ જાજું એટલું તરાવડામાં આમાં પડી જાય. એટલે આ છે ને ભાઈ, જેસેબીથી એવા કેવા ના થાય, ઈંટા સીધી થાય એટલે આનું હરખું રેવલ ને આખું કામ કરવું પડે. પછી અત્યારે પાણી એટલું જ છે, જો હરખું થઈ જાય ને તો પાણીનો સ્ટોક થાય. એટલે એ બધું કરવાનું બાકી છે. બાકી આ જમીન છે, ચેક કરો. અને આજનો મોસમ ભાઈ કેટલો મસ્ત થઈ ગયો છે જોવો તમે. એને આજી ભાઈ ધ્યાન રાખે ને બધું આવે ને એનો ફોન મેં હમણાં કર્યો. મેં કીધું ભાઈ આ તો પાણી, મેં કીધું તું થઈ ગયો, હું હજી ગયો જ છું તો એના ઘરે આપણે ચા પાણી પીવા માટે જવાનું છે. તો ત્યાં ચા પીતા આવી પછી ત્યાંથી આપણે જવાનું છે. મને ખબર નથી, જોઈએ ભાઈ જ્યાં જાઉં હું ત્યાં તમને હું બતાવીશ. મિત્રો તો આપણે અહીંયા મળ્યું છે, જો તમને આમાં તમને બધી ડિટેલ મળી જશે. તમે જોઈ શકો, જો તમે જાવામાં અખિલ ભારતીય અહિરાણી મહારાજ સંગઠન, પછી અહીંયા ભાઈ બધું લખેલું છે, કઈ તારીખે શું પ્રોગ્રામ છે એ પણ લખેલું છે. તમે વિડીયો સ્ટોપ કરીને વાંચી લેજો જે મહારાષ્ટ્રમાં આવવા માગતા હોય. અને અહીંયા પાછળ છે આખો નકશો, આ તમને હરખો બતાવી દઉં. આખો નકશો હે ભાઈ, કઈ રીતના ક્યાં હે બધું તમે વાંચી લેજો. આ પણ સ્ટોપ કરીને જોઈ લેજો જે પણ મહારાષ્ટ્રમાં આવવા માગે છે એના માટે છે. અને આપણે તો જવાના જ છીએ અત્યારે, ભાઈના ઘરે અહીં જમવા માટે આવ્યો છું. તો જમી પછી જોઈએ ભાઈ શું પ્લાન બને. તો નીંદર આપણે થોડીક વાર ટ્રાય કરી હતી, રાતે બહુ નીંદર કરી નથી, અટણ હુવાનું ફૂલ મન થયું હતું પણ નીંદર આવી જ નહીં. બપોરે આપણે ખબર નહીં કેમ નીંદર આવે નહીં, બાકી અહીંયા તો બધા કામ કરી સૂઈ જાય. તો આપણે એક જાગતા હતા, તો આપણે વિજયભાઈ ટ્રેક્ટર હાંકતા હતા. અને હવે વિજયભાઈ હાંકવા થાય ટ્રેક્ટર? હવે નથી આગવાનું, તો અત્યારે ટ્રેક્ટર થાય છે બંધ. પણ હજી બીજા ઘણા બધા કામ છે ગામડે આવીએ ને, એટલે કામ ભાઈ ગામડાના કામ ખૂટે જ નહીં કોઈ દી. બીજે ભાઈ ખૂટે ખૂટે જ નહીં કોઈ દી. ગામમાંથી છે ને તમારે કદાચ 20-25 વીઘા જમીન હોય ને, એટલે તમે આખું વર્ષ કોઈ દી ફ્રી ના થઈ લ્યો. કંઈક તો ઝીણા મોટું કામ થાય એવું હોય જ કે તમને એમ થાય હાલો આ કામ બાકી છે આ કરી નાખું, એવા કામ ચાલુ ને ચાલુ રહીએ. તો હું બીજી ભાઈ કોઈ દી રખડવાય, હું તા જોકે જાઉં પણ બીજી ભાઈ કોઈ દી રખડવાય ન જ જાય. જાઉં ને હવે પ્લાન કરીએ હે અમે, ક્યાંક બધા ભાઈ ભાઈઓ ભેગા થાય અને જાઉં રખડવા માટે. જોઈ ભાઈ કેદી દી આવે પણ એકવાર જાઉં પાકું. બાકી પાછળ ભાઈ તમે જોઈ ને આમ મોઢામાં પાણી આવી ગયું, ચીકુ હોય હજી પાયકા નથી, બાકી બધાને ઘેર મોકલાવી દે. બીજી ભાઈ આ માંડવીને ઢીકલો એવડો પડ્યો, વેસી નાખો કે ભાવ નથી આવતો. અમારે કઈક 14-25 રૂપિયા એમ કિંમત કેતા હતા. આજ હું ગયો ને આજ તમને ત્યાં લઈ ગયો તો ન્યાની માંડવી હે 14-25 ના પાડી દીધી. હાડા 14 કેમ કિંમત આવે ને તો જવા દે હું આપડે. તો મિત્રો 5 વાગ્યા હે અને 5 વાગ્યાનો ચા આપણે વાડીએ બને હે, પણ આજે આપણે એટલી વાડી બદલાવી ને, પછી ભાઈન વાડીએ ગયા, વરી અમારી વાડીએ ગયા, વરી ભાઈન વાડી ગયા, વરી રામભાઈન વાડીએ ગયા, એટલે વાતું પૂર્યું ભાઈ. આમ તમે વાત જવા દો તો અટાણે ભાઈ અહીંયા હે જીરું અને રામભાઈ ભાઈ અહીંયા જીરું વાવે છે ભાઈ. અમાર ભાઈની વાડી છે, રામભાઈની દેખરેખ કરે અહીંયા બધી. અને અટાણે ભાઈ ગરમમાં ગરમ સા મૂક્યો રામભાઈ. અને આ ચૂલામાં જે દેશી ચૂલામાં ચા પીવાની જે મજા આવી છે, રામભાઈ ટોપડી ઝીંકી છે કે આમાં દેખાય છે? ઝીંકી દેખાય મિત્રો, તમને દેખાય, બાકી ટોપડી બહુ વડી છે. બહુ એટલે બહુ. હમણાં હું છે ને રામભાઈની ગાડી લઈ અને પેટ્રોલ ભરાવા ગયો હતો. પેટ્રોલ ભરાવા ગયો ને ત્યાં ઢાંકણું ખોલ્યું. મિત્રો ઢાંકણું હાથમાં આવી ગયું, હજી ઈમાન ખરાબ રાખી લીધું, સજાગ આગળ આવી રામભાઈ. આ ભાઈ બધું કરતા જાઓ તમે,
કટાઈ જાહે હાવ ભંગાર ની ભાવે જાહે ભંગાર ની ભાવે એવું કુંજુ જાતી ભાઈ આપણે હું બોલતા ને એ ખાલી કમેન્ટ કરી દેજો મને ભાઈ મને તો ખબર જ છે હું બોલતા પણ જાતી ને એટલે ત્યારે તમે કઈ બોલતા કે નહીં એક વખત કમેન્ટ કરી દેજો ને બાકી હે ને હવારનું આપણે મોઢું નથી ધોયું આજે શું વાત હે સર ક્યા વાત હે સર કેમ કે અહીંયા ભાઈ મોઢું ધોવાનું ના હોય સાંજે જ ધોવાનું હોય તો હજી અને આ ભાઈ આ દાઢી યાર કરાવવાની હતી અહીં ગામમાં બધા કહેતા અરે ભાઈ અને પાસે દાઢી કરાવવાની પૈસા નથી હું પૈસા તો હે મિત્રો મારા પાસે ઘણા બધા પૈસા હે ચાલે તું પણ દાઢી કરાવવાનો ટાઈમ ના મળ્યો સોરી મિત્રો ખાઈ ફૂડ લીધું ખાઈને પછી કોઈ પણ જાતનું કામ કરવું નહીં પેટ ભરીને ખાય બહુ અઘરું પણ અટાણે હે ને આપણે આ ટ્રેક્ટરમાં હે ને માંડવીની ગુણી ભરી અને આખું ટ્રેક્ટર નાળાથી ફૂલ બાંધી લીધું કેમ કે કાલ હે ને આ બધી માંડવી લઈ અને ફોલાવા જવાનું હે અહીંથી ઘણું એમ તો આગળ જવાનું હે એટલે અટાણ બધું કરી લીધું હે અને હવે આજે આખો દી રેખડા ને એટલે હવે નીંદરે ફૂલ આવે અત્યારે એટલે હોવાની બસ તૈયારી હે હવે અત્યારે આ બ્લોગ એડિટ થાય કે નહીં થાય એ કંઈ ખબર નથી લગભગ તો ગુડ નાઇટ થઈ જવાની છે તો ફાઇનલી આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ તમને મજા આવી હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો તમારા મિત્ર સાથે શેર કરી દેજો મળશું કાલ સવારે એક નવા બ્લોગ સાથે એક નવી સવાર સાથે બધાને ભાઈ જય દ્વારકાધીશ જય શ્રી રામ બાય બાય ગુડ નાઇટ